આજે સાંસદ કાર્યાલય ખાતે ડોક્ટર ભાણજીએ સોમૈયા લિખિત પુસ્તકનું સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદસ્તે વિમોચન કરાયું. નૂતન પ્રેરણા ફાઉન્ડેશનના ઓનરરી મોટિવેશનલ સ્પીકર ડોક્ટર ભાણજીએ સોમૈયા લિખિત અંગ્રેજી પુસ્તક ધર્માનંદ કોસંબી હિઝ લાઈફ એન્ડ મિશનનું વિમોચન કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદસ્તે તેઓની કાર્યાલય ખાતે કરવામાં આવ્યું. મૂળ ગોવાના સાંકવડ ગામે જન્મેલા ધર્માનંદ કોસંબી માત્ર 5-6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તેઓ ખૂબ ગરીબ હતા, શારીરિક રીતે પણ નબળા હતા. જીવનથી કંટાળી એમણે આત્મહત્યાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ હિંમતના અભાવે બચી ગયા હતા. ત્યારબાદ બાલબોધ મેગેઝિનમાં છપાયેલા ભગવાન બુદ્ધના જીવન પર એક લેખ વાંચીને તેઓ અતિ પ્રભાવિત થયા અને વિશ્વસ્તરે વિદ્વાન તરીકે પંકાયા. આખા દેશમાં ધર્માનંદ કોસંબીના જીવન અને સાહિત્ય પર 5 વ્યક્તિઓ જ પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે. નૂતન પ્રેરણા ફાઉન્ડેશનના ઓનરરી મોટિવેશનલ સ્પીકર ડોક્ટર ભાણજી એચ સોમૈયા એક છે. ગુજરાત રાજ્યમાં ધર્માનંદ કોસંબીના જીવન અને સાહિત્ય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર પ્રથમ અને માત્ર એક વિદ્યાર્થી છે. ધર્માનંદ કોસંબી અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના વિશેષ આમંત્રણથી 3 વાર અમેરિકાના ખર્ચે એક વિદ્વાન તરીકે 1950 પહેલા ગયા હતા. રશિયાની લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં પણ તેમણે અધ્યાપન કરેલ છે. તેમણે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં પણ સેવા બજાવી છે. ડોક્ટર સોમૈયાના પીએચડીના સંશોધનાત્મક ગ્રંથ ધર્માનંદ કોસંબી જીવન અને સાહિત્ય પરના પુસ્તક વિશે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિવંગત માનનીય ફકીરભાઈ વાઘેલાએ પણ અભિપ્રાય લખી આપ્યો હતો. વધુમાં વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે અમારા પરમ મિત્ર આદરણીય શ્રી ડોક્ટર ભાણજીભાઈ સોમૈયા દ્વારા આજે 52મું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો એમને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર આજે એમણે મારા હાથો દ્વારા અને મને માન સન્માન આપી કરીને આપણા દેશના વિદ્વાન મહાપુરુષ ધર્માનંદ કોસંબીના જીવન ઉપર એમણે સરસ મજાનું અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે, જેનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. એમના જીવન ઉપર પણ જે દેશના 5 લોકો અને ગુજરાતમાંથી એકમાત્ર ડૉક્ટર સોમૈયા સાહેબે પીએચડી કરી છે, એટલે એમને હું વિશેષ ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. ફરી એકવાર એમના જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજની અને રાષ્ટ્રની સેવા કરતા રહે એવી હું ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયાને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આજે ધર્માનંદ કોસંબી જીવન અને સાહિત્ય એક અંગ્રેજી પુસ્તક કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી અને મારા મિત્ર વિનોદભાઈ ચાવડા સાહેબ દ્વારા વિમોચન કરવામાં આવ્યું. મુકેશભાઈ દેવરેના પ્રયાસોથી શિપિંગ ડિપાર્ટમેન્ટના 2 ઓફિસરો અને જીબીના મહેશ્વરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. ને આ પુસ્તક અંગ્રેજી ભાષામાં છે અને આ વિષય ઉપર 2011માં મેં ગુજરાતી વિષયમાં પીએચડી કરેલું. ભારતમાં ધર્માનંદના જીવન અને સાહિત્ય ઉપર 5 લોકોએ પીએચડી કરી છે, એમાં 5મો નંબર મારો છે. અને ગુજરાતીમાં ધર્માનંદ કોસંબીના જીવન અને સાહિત્ય ઉપર પીએચડી કરનાર હું પ્રથમ વિદ્યાર્થી છું. ધર્માનંદ કોસંબી એક એવી પ્રતિભા છે કે જેમણે માતા પિતાનો પ્રેમ મળ્યો નથી. 16 વર્ષની ઉંમરે એના આધારસ્તંભ ભાભી ઓફ થયા ત્યારે એમણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. એના પછી 3 દિવસ ઘરમાં પૂર્યા રહ્યા અને લોકોને પાગલ સમજવા લાગ્યા. અને પછી 16-22 વર્ષ દરમિયાન એ સતત પાગલ વ્યક્તિની જેમ ફરતા રહ્યા. એ અરસામાં બાલબોધ મેગેઝિનમાં ભગવાન બુદ્ધ વિશે એક આર્ટિકલ વાંચે છે અને એ વ્યક્તિનું જીવન બદલે છે. અને 20 વર્ષ પછી સંશોધન કરીને એટલા દરજ્જાના અધ્યાપક બને છે કે રશિયા અને અમેરિકાની યુનિવર્સિટીમાં સંશોધન અર્થે જાય છે. 1950 પહેલાં કોઈ પણ ભારતીય હાવર્ડ યુનિવર્સિટીમાં અમેરિકાના ખર્ચે 3-3 વખત ગયા હોય તો ધર્માનંદ કોસંબી પ્રથમ વ્યક્તિ છે. બીજું, રશિયાની યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરવા માટે કોઈ ગયું હોય
तो मारा माहिती प्रमाणे धर्मानंद गोस्वामी प्रथम व्यक्ति है। गांधीजीनी स्थापित विद्यालय में पण एनुं मोटुं प्रदान है। पंडित सुखलालजी साथे गांधीजी साथे एमनो निकटनो नातो हतो। एमनी जे आपबीती आत्मकथा है ये ऊंचा गजानी आत्मकथा है अने तेनी प्रस्तावना गुजरातना नामांकित साहित्यकार काका साहेब कालेकर लखी है। हूँ आप मित्रों माध्यमथी सौने कहेवा माँगू छूँ कि गुजराती साहित्य में धर्मानंद कोशंबीनी आत्मकथा आप विधिने स्थान अपावे एवी अपेक्षा राखू छूँ। अने चावड़ा साहेब विनोदभाई चावड़ा साहेब ने विनंती करूँ छूँ कि धर्मानंद कोशंबीनी आत्मकथा अभ्यासक्रम में आवे एवा प्रयत्न करे। आभार। होदा ऊपर बिराजमान थवा बदल खूब खूब शुभेच्छाओ। मांडवी तालुका तेमज शहर आम आदमी पार्टी परिवार। हरीशभाई मोरबिया प्रमुख मांडवी शहर आम आदमी पार्टी। शिवजीभाई बी संगार उपप्रमुख मांडवी शहर आम आदमी पार्टी। अकील कासमभाई भोलीन उपप्रमुख मांडवी शहर आम आदमी पार्टी। अभाभाई मेघराजभाई गढ़वी प्रमुख मांडवी तालुका आम आदमी पार्टी। हैदर अली हुसैन थेम सलाया वोर्ड नंबर 2 ना इंचार्ज मांडवी आम आदमी पार्टी। दिनेश रामजीभाई मातंग प्रमुख मांडवी शहर युवा मोर्चा आम आदमी पार्टी। दिलीप भाई एल मोता मीडिया कन्वीनर मांडवी तालुका आम आदमी पार्टी। कच्छ कानून एंड क्राइम मैगजीन ने 19 वर्ष पूर्ण करी 20 वर्ष में प्रवेश प्रसंगे शुभकामना। अब्रेमान जुशब भाई तुर्क सरपंच, असलम तुर्क उपसरपंच, अजय सिंह जाडेजा तलाटी तेमज सदस्य गण तरफ थी शुभकामनाओ। द्रब ग्राम पंचायत गाम द्रब तालुको मुंद्रा कच्छ। ओम शांति मित्रांजलि। आप बने जिगरजान मित्रों ना अचानक अवसान थी अमे सौ मित्र वर्तुण ने न पूराय एवी खोट पड़ी छे। आपना प्रेमाळ व्यक्तित्व व्यवहार कुशलता सदाय अमारा माटे प्रेरणादायी बनी रहे छे। सेवा निष्ठा सत्य प्रेम ए तमारू जीवन क्यारे पण नहीं भूलाय। जगत जननी मां आशापुरा ने नतमस्तके प्रार्थना। आपना दिव्य आत्मा ने शाश्वत शांति अर्पे एज प्रार्थना। स्वर्गस्थ मोहित सिंह प्रद्युमन सिंह झाला कीड़ी स्वर्गस्थ तारीख 20/5/2021 हाले मुंद्रा। स्वर्गस्थ दिग्विजय सिंह नरेंद्र सिंह झाला दिगुभा उपाध्यक्ष श्री कच्छ जिला युवा भाजप पूर्व सरपंच श्री टूंडा तालुको मुंद्रा। स्वर्गस्थ तारीख 23/5/2021 गाम टूंडा तालुको मुंद्रा। शोकमग्न मित्र वर्तुळ कुलदीप सिंह एम जाडेजा मोटी खाखर हरेंद्र सिंह वी जाडेजा समागोगा किशोर सिंह आर परमार मुंद्रा विनुभाई थानकी धारासभ्य कार्यालय इंचार्ज भावेंद्र सिंह एस जाडेजा नवीनार धंबा झाला कीड़ी हाले मुंद्रा महावीर सिंह एन जाडेजा नानी खाखर। भावपूर्ण श्रद्धांजलि स्वर्गस्थ विलास प्रवीण चंद्र केनिया। स्वर्गस्थ तारीख 12/5/2021 गाम बारोई मुंद्रा मुंबईवासी नवी मुंबई। शोकातुर स्वर्गस्थ देवजीभाई शिवजी आहिरनो समग्र परिवार मुंद्रा। डायलाल देवजी आहिर कारोबारी चेयरमैन श्री मुंद्रा बारोई नगरपालिका।